કેમ છો? બધા મજામાં છો ને? આપણે લાસ્ટ ટાઈમ સ્ટાન્ડર્ડ 6ની અંદર યુનિટ 1 શીખ્યા, અને એમાં તમે જોયું કે કોઈ પણ વ્યક્તિ છે, ઘણા એવા આડોસ પાડોશમાં લોકો આવી જતા હોય છે કે જે તમારી પાસે વારંવાર કોઈ વસ્તુ બનાવવાની હોય તો તેની દરેક વસ્તુઓ છે આડોસ પાડોશમાંથી માગી અને ઘરે વાનગી બનાવતા હોય છે. આપણે જોયું કે રેણુબેન છે એને પણ આવી જ કંઈક, રેણુબેનને પણ આવી જ ટેવું છે કે જે બધાની પાસેથી વસ્તુઓ માગી અને કરી બનાવવા માગે છે. પણ છેલ્લા જે પાડોશી છે એને એમ જ કહે છે કે આટલી બધી વસ્તુ તો તમારી સાથે તમે લઈ આવ્યા છો, પણ અમે જ ખુદ કઢી બનાવવાના છે તો કઢી જ લઈ જજો. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ કોઈ વસ્તુ છે એ કોઈની પાસે માગવી જોઈએ નહીં. જે વસ્તુ છે એમાં જ આપણે આપણું કાર્ય છે એ પૂર્ણ થાય એવું કાર્ય કરવું જોઈએ. જો વિદ્યાર્થી મિત્ર, અમુક સમયે અમુક જ્યારે ટાઈમ આવે ત્યારે વાત અલગ છે કે કોઈની આજુબાજુમાં તમે વસ્તુ છે એ લો તો એ બરાબર યોગ્ય કહેવાય. ક્યારેક એવી એવો ટાઈમ હોય કે રાતનો ગાળો હોય કે પછી મોર્નિંગ હોય, શાકભાજીવાળાનો હોય કે દુકાનો ખુલ્લી ન હોય અને તમારે વસ્તુની અર્જન્ટ જરૂર પડી હોય તો તમે પાડોશીનો ઉપયોગ કરો તો એ યોગ્ય કહેવાય. બટ તમે કોઈ પણ રીઝન વગર દિવસે જ્યારે બધી વસ્તુ તમને મળતી હોય અને તમે છતાં પણ તમે પાડોશીઓનો યુઝ કરો અને તમારા ઘરે વાનગીઓ બનાવો તો એ વસ્તુ બરાબર કહેવાય નહીં. ત્યારે જ્યારે ખરો ટાઈમ આવે ત્યારે તમને એ પાડોશી છે એ ઉપયોગી થતા નથી, કારણ કે તમારી આ ખરાબ ટેવ છે, બેડ હેબિટ કહેવાય, કે આવી રીતે આજુબાજુમાં વસ્તુ એકત્રિત કરવી એ બરાબર કહેવાય નહીં. તો અહીંયા ટેસ્ટ ઓફ ઇન્ડિયાની અંદર આ સરસ મજાની ડાયલોગ્સ આપેલા છે એક્ટિવિટી 2ની અંદર. હવે આપણે એવી જ રીતે એક્ટિવિટી 3 છે એ જોવાની છે, અને એમાં પણ તમને આવા ડાયલોગ્સ આપેલા છે જેથી કરીને તમે કંઈક, ડાયલોગ્સ એટલા માટે આપેલા છે કે જેથી કરીને તમારો ઇંગ્લિશ ઉપરનું જે પ્રભુત્વ છે એ થોડુંક વધારે થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 3 છે એ શીખીએ. એક્ટિવિટી 3ની અંદર તમે જોશો કે ચિત્રો આપેલા છે, અને ચિત્રની અંદર તમને ડાયલોગ પણ આપેલા છે. હવે એ ડાયલોગ ઉપરથી તમારે રીડ કરવાના છે ડાયલોગ, અને એને પરફોર્મ પણ કરવાનું છે. જો તમે તમારા વર્ગખંડમાં હો તો તમે આ વસ્તુ કરી શકો છો, પણ અત્યારે તમે ઘરે છો તો ઘરે રહીને પણ આ વસ્તુ શક્ય છે. તમારી બેન કે ભાઈ છે એની સાથે તમે આ જે ડાયલોગ છે એ તમે પરફોર્મ કરી શકો છો. ઇન ધ કમ્પ્યુટર રૂમ, હવે તમે બધા વિદ્યાર્થી મિત્રો શાળાએ આવો છો, તમારો પણ કમ્પ્યુટર રૂમ છે, તમે પણ ત્યાં કમ્પ્યુટરનું પ્રેક્ટિકલ કરવા જતા હો છો. તો ચલો આપણે જોઈએ આ ડાયલોગ. મૈત્રી સે, પ્લીઝ ક્લોઝ ધ ડોર, ધીસ ઇઝ એન એસી રૂમ. મૈત્રી છે એ કોને કહે છે? તનુને કહે છે કે બારણું બંધ કર, એસી ઓન છે. તનુ સેડ યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન, પણ વિન્ડો છે એ ઓપન કર. મૈત્રી સેડ પ્લીઝ ક્લોઝ ઇટ ટુ, એટલે કે બારી અને બારણું બંને બંધ કર. તનુ છે ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ, સારું હું બારી બારણા બંધ કરું છું. હવે બીજો ડાયલોગ છે, કિંજુ સેડ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ, પ્રોજેક્ટ સાથે તું તૈયાર છો. મૈત્રી સેડ યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ, હા એ મારા પેન ડ્રાઈવમાં છે. સી ઓપન્સ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ, તે પોતાની બેગ ખોલે છે અને પેન ડ્રાઈવ જુએ છે. ઓ ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ, અરે મારી પેન ડ્રાઈવ તો મારા બેગમાં નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ, મેં એને મેલમાં ડાઉનલોડ કરેલું હતું. કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ, કિંજુ તારી મને પેન ડ્રાઈવ આપીશ. કિંજુ સેડ સોરી આઈ કાન્ટ, આઈ એમ યુઝિંગ ઇટ નાવ,
અત્યારે તો હું તમને નહીં આપી શકું મૈત્રી, પણ અત્યારે તો હું કામ કરી રહી છું. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ એટ આફ્ટર ધ રિસેસ. હું તને આફ્ટર એટલે પછી, રિસેસ પછી આપી શકીશ. ડ્યુરિંગ ધ રિસેસ મૈત્રી સે, લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. રિસેસ દરમિયાન મૈત્રી કિંજુને કહે છે, જો આ મારું નવું લંચ બોક્સ છે. કિંજુ સે, કેન આઈ સી ઇટ, શું હું તેને જોઈ શકું છું? મૈત્રી સે, ઓફકોર્સ, બટ આફ્ટર ધ લંચ કમ જોઈન મી. પણ લંચ પછી મારી સાથે જોડાજે. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. હવે જો, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ, યુઝ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. હવે અહીંયા તમારે ડાયલોગ છે એ કમ્પ્લીટ કરવાના છે. વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ, બટ વી ડોન્ટ હેવ ધ કિટ. મારે ક્રિકેટ મેચ અમે ક્રિકેટ મેચની રમવાની તૈયારી કરીએ છીએ, પણ અમારી પાસે ક્રિકેટ મેચ રમવા માટે કિટ નથી. તો પ્રિતેશ છે, પ્રિતેશ શું કહે છે? અહીંયા જો આપેલા જ છે, ક્લૂ આપેલા છે. સર, ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. શું કહે છે? કે ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ અવર સ્પોર્ટ્સ રૂમ. ટીચર સે, ફાઇન, બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ. સ્ટમ્પનું શું કરશું? એટલે કહે છે, સર, વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. આપણી પાસે એ છે નહીં, તો શું ધ સ્ટમ્પ્સની જગ્યાએ શું મૂકશે? ચેર મૂકશે. પછી ટીચર સે, ઓકે મનીષ, ધેટ્સ વેરી ગુડ. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ બેટ ટુ. કોઈક બોલ અને બેટ લઈ આવશે. સર, આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. હવે જસવંત એવું કહે છે કે હું બેલ્સ લઈ આવીશ, બરાબર. ટીચર સે, હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. હવે હાથમાં પહેરવાના મોજા અને હેલ્મેટ કોણ લઈ આવશે? વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ, વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. હવે આપણે બધા ટેનિસ બોલ રમશું, તેથી ગ્લોવ્સ અને હેલ્મેટની જરૂર નથી, બરાબર. થર્ડમાં અને ફોર્થમાં આવશે. ટીચર સે, ધેટ્સ કરેક્ટ. એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર. કોણ અમ્પાયર બનશે? સર, આઈ થિંક મગનભાઈ વિલ બી ધ અમ્પાયર, બરાબર. ધેટ્સ ગ્રેટ. એટલે આ ડાયલોગ છે એ ક્લૂનો યુઝ કરી, ક્લૂમાંથી જે કાંઈ આન્સર છે એ લઈ અને તમારે આ જે બ્લેન્ક છે ડાયલોગ છે પૂર્ણ કરવાના છે. હવે સી જોઈએ, પ્લે ગેમ છે એ પણ આપણે કંઈ જોવાની નથી. હવે એક્ટિવિટી 4 છે એમાં ટેસ્ટ ધ વેસ્ટ, બરાબર. હવે ટેસ્ટ ધ વેસ્ટ, વેસ્ટ એટલે નકામી વસ્તુ અને ટેસ્ટ એટલે કહેવાય ને કે એને ટેસ્ટફુલ બનાવવી એટલે ચટપટી. તો રીડ ધ સ્ટોરી. હવે એક સરસ મજાની સ્ટોરી આપેલી છે, એ સ્ટોરી આપણે રીડ કરવાની છે. ધ મહારાજા ઓફ ત્રેવણકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. હવે ત્રેવણકોર હતા, રાજા ત્રેવણકોર હતા, એણે એક વિશાળ મિજબાનીનું આયોજન કર્યું. ડિનર એટલે મિજબાની, રાત્રિ ભોજનનું હુકમ કર્યું. દેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. હવે તે ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વના, ગેસ્ટ એટલે મહેમાનો. તેમાં ઘણા બધા મહત્ત્વના એટલે કે જે મહત્ત્વના જે મહેમાનો છે એ આવવાના હતા. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. અને તેથી જ મહારાજા છે પર્સનલ એટલે રૂબરૂ જ કિચનમાં આવ્યા. બેઝિકલી કોઈ રાજા મહારાજા છે એ કિચનમાં આવતા હોતા નથી, એને માત્ર હુકમ જ કરવાનો હોય છે. એના પ્રધાનો છે એ જ આ બધું સંભાળતા હોય છે. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. તે ગેસ્ટ માટે એટલે કે મહેમાનો માટે સારામાં સારી ડીશ એટલે કે સારી વાનગીઓ બનાવવા માગતા હતા. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ.
હવે જે રસોયો ધ કુક એટલે રસોયો છે એ જ્યાં જ્યારે મહારાજા કિચનમાં આવ્યા ત્યારે રસોયો છે એ ખૂબ કામમાં હતો, કામમાં વ્યસ્ત હતો. કુક સે વેલકમ માય લોર્ડ, કુક એટલે કે રસોઈએ કીધું આવકાર આપે છે, મહારાજા આવો આવો, આઈ એમ હેપી ટુ સી યુ હિયર, હું તો તમને જોઈને ખૂબ ખુશ થઈ ગયો છું. કિંગ સે યોર ડિશીઝ સ્મેલ રિયલી ગુડ, રાજાએ કીધું આ વાનગીઓની સુગંધ તો ખૂબ સરસ આવે છે. કુક સે થેન્ક યુ યોર મેજેસ્ટી, આભાર નામદાર. કિંગ સે પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ, હવે પોઇન્ટિંગ એટલે આંગળી ચીંધીને કહેવું, ટુ ધ સ્ક્રેપ્સ, સ્ક્રેપ્સ એટલે જે ટુકડા હોય નકામાં, જે વેસ્ટ વસ્તુ પડી હોય બાસ્કેટમાં જે ફેંકી દેવાની, એને પોઈન્ટ કરીને કહે છે, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ, આ બાસ્કેટમાં શું છે. કુક સે ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ, આ તો આ જે વેજીટેબલ્સ છે બરાબર, શાકભાજીનો વેસ્ટ નકામની વસ્તુ છે. યોર મેજેસ્ટી આઈ વિલ થ્રો ઇટ અવે, આને તો હું થ્રો એટલે ફેંકી દેવું, હું એને ફેંકી દઈશ. કિંગ સે નો નો નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ, ના ના ના, આ શાકભાજીના જે વેસ્ટ છે, નકામી વસ્તુ છે, એને તું એવી રીતે ફેંકી શકીશ નહીં. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ, ફાઇન્ડ અ વે એટલે રસ્તો શોધવો, એને તેનો રસ્તો શોધવો પડશે. કુક સેડ શ્યોરલી આઈ વિલ, ચોક્કસ હું કરીશ. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન, પછી રાજા છે એ રસોઈમાંથી બહાર નીકળી જાય ગયા. ધ કુક વોઝ વરીડ, હવે રાજા છે એ ખૂબ રસોઈયો છે એ ચિંતામાં પડી ગયો, વરીડ એટલે ચિંતા દૂર થઈ જવું. હી સ્ટેર્ડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ, તેણે તો પહેલાં જે શાકભાજીના કટકા પડ્યા હતા તેણે જોયા કર્યું અને એના ઉપર વિચાર કરવા લાગ્યો કે એનું શું બનાવવું. હી હેડ એન આઈડિયા, તેને એક સરસ મજાનો વિચાર આવ્યો. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ, પહેલાં તો તેને એ શાકભાજીના જે નકામો ભાગ હતો એણે વોશ્ડ કર્યું એટલે ધોઈ નાખ્યું. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ, એણે પછી આ બધા જે શાકભાજીઓ છે એને લાંબા લાંબા ટુકડામાં કાપી નાખ્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ, અને તેને મોટા એવા પોટમાં મૂકી દીધા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ, એટલે કે જે ચૂલા ઉપર ચડાવેલો પોટ હોય એમાં મૂકી દીધા, એને પકાવવાનું શરૂ કર્યું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર, પછી તેણે શું કર્યું, એક જે લીલું નાળિયેર છે, પછી લીલા મરચાં છે, લસણ છે, બધાને ભેગા કરી અને એને ગ્રાઇન્ડ કર્યું એટલે કે એની ચટણી કરી. હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ, અને આ જે પેસ્ટ બનાવી એણે એ આ બધા આ વેજીટેબલ્સ જે એને પકાવ્યા હતા એમાં એડ કરી. હી એડેડ સમ વ્હિપ્ડ કર્ડ ટુ ધ કરી, હવે એણે શું કર્યું, એમાં કેટલાક કર્ડ ટુ ધ કરી માટે થઈને જે પેલું કહેવાય ને કે દહીં હોય એ પણ એણે એમાં નાખ્યું. હી ઓલ્સો પોડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ, તેણે પોડ એટલે રેડવું, અ ફ્યુ સ્પૂનફુલ્સ એટલે ચમચી ભરીને, કેટલીક ચમચી ભરી અને નાળિયેરનું તેલ પણ એડ કર્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લિવ્સ, અને પછી ડેકોરેટેડ એટલે શણગારું, ધ ડીશ વિથ કરી લિવ્સ, અને તેને કઢીના મીઠા લીમડાના પાન વડે તેને શણગાર્યું. ધ ન્યૂ ડીશ વોઝ રેડી, હવે આ જે નવી ડીશ છે એ તૈયાર થઈ ગઈ. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ, અને તેણે આ ડીશ છે એ મહેમાનો માટે તૈયાર પીરસી. એવરીવન લાઇક ઇટ વેરી મચ, દરેક જણને આ વસ્તુ ખૂબ જ ભાવી.
ધ ગેસ્ટ સેડ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડીશ. હવે જે રસોઈયો છે એણે તો આવી રીતે ક્યારેય વાનગી બનાવી જ નહોતી, આ તો એણે નવું ઇન્વેન્શન હતું, બરાબર. એણે ક્યારેય આ ડીશ બનાવી નહોતી એટલે બધા એને પૂછતા હતા કે આ વાનગી તો ખૂબ સરસ છે, આ વાનગીનું નામ શું છે. ધ કુક વોઝ કન્ફ્યુઝ. હવે પેલો રસોઈયો છે એ તો મૂંઝાયો, એણે તો એવું કોઈ નામ વિચાર્યું જ ન હતું કારણ કે વેસ્ટમાંથી બેસ્ટ કરેલું હતું. કુક સે ધ નેમ ઓફ ધ ડીશ ઇઝ એવિયલ. એટલે શું કહે છે, અચકાય છે એટલે એનું નામ એવિયલ પડ્યું. એવિયલ બીકમ્સ ફેમસ ઓલ ઓવર કેરલા. અને આ એવિયલ છે એ કેરલા આખા કેરલામાં ફેમસ એટલે ખૂબ પ્રખ્યાત છે. એન્ડ જસ્ટ ઇમેજિન, અને વિચાર કરો, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ ફેસ્ટ. અને એ બધી જ બાસ્કેટ ઓફ ફેસ્ટ એટલે કે જે વેજીટેબલ્સની કતરણો પડી હોય એમાંથી એ બનાવવામાં આવે છે. ડુ યુ નો હુ ધ કુક વોઝ. તમે જાણો છો એ રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ. એ ભીમ હતો, વન ઓફ ધ પાંડવાસ. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. અને એ એક પાંડવ હતો, ભીમ છે એને તો તમે બધા ઓળખો જ છો, બરાબર. અને રાજા હતો એ કોણ હતો? વિરાટ રાજા. પાંડવાસ વર હાઈડિંગ ઇન હિઝ કિંગડમ. અને પાંડવો છે એના રાજ્યમાં સંતાયા હતા, અજ્ઞાતવાસમાં હતા, ત્યારે વિરાટ રાજા વિરાટના રાજ્યમાં છુપાવેશે રહેતા હતા. એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. એવિયલ છે એ તમિલનાડુમાં પણ પોપ્યુલર એટલે ખૂબ જ પ્રખ્યાત છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવી સરસ મજાની આ સ્ટોરી હતી. તમને ખ્યાલ હતો કે પાંડવો છે એ અજ્ઞાતવાસમાં હતા ત્યારે ભીમ છે એક રસોયા તરીકે રાજાના દરબારમાં રસોયા તરીકેનું કાર્ય કરતો હતો, અને એણે આવી સરસ મજાની વાનગી છે એ બનાવી હતી. તો ખૂબ મજા પડી ને. આપણે પણ આવી રીતે કોઈ પણ વસ્તુ છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખવવું જોઈએ. અને જો તમે વધારે વધારે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો તો એને એમાંથી તમારો જે કે ઇન્વેન્શન કરતા હો તો તમારે એનું નામ પણ વિચારી રાખવું જોઈએ. જેમ આ કુક છે એણે જ્યારે એ વાનગી બનાવતો હતો ત્યારે એને નામ વિચાર્યું ન હતું, પણ પછી એને ખચકાયા વગર એનું સરસ મજાનું નામ પાડી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાની સ્ટોરી છે, અને એ સ્ટોરી પરથી તમારે એના સ્પેલિંગ પણ તૈયાર કરવાના છે. તો હવે આપણે આગળ એના ટ્રુફ રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. હવે તમારે આ જે એક્શન વર્ડ્સ છે એ તમારે બ્રેકેટમાં તમારે લખવાના છે. તમે જુઓ કે અહીંયા ધ કિંગ લેફ્ટ ધ કિચન, બરાબર. તો અહીંયા લેફ્ટ છે એટલે જોવું, એ એક્શન વર્ડ છે, બરાબર. એવી જ રીતે અહીંયા ધ કુક વોશ ધ વેજીટેબલ્સ, તો વોશ્ડ છે એટલે ધોવું, એ પણ એક્શન વર્ડ થયું. ધ કુક પોર અ ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ્સ, તો રેડવું એ પણ એક એક્શન વર્ડ થયું એટલે શું આવશે, પોર્ડ. ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ વેજ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર, તો ગ્રાઉન્ડ એટલે કે દળવું એ પણ એક એક્શન વર્ડ થાય છે. ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ, તો જે કરી લીવ્સ છે, બરાબર, તો ડેકોરેટ છે એ શું થશે, એક્શન વર્ડ થશે. અહીંયા ગ્રાઉન્ડ એક્શન વર્ડ છે, અહીંયા પોર્ડ, વોશ્ડ, ઓર્ડર. પછી એવી જ રીતે મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશીઝ ફોર ગેસ્ટ, તો વોન્ટેડ છે. ધ કુક એડેડ સમ વિસ્પ્ડ કર્ડ ટુ ધ કરી, તો એડેડ ઉમેરવું એ પણ એક્શન છે. કટ એટલે કાપવું પણ એક્શન છે. એવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા, તો ફેમસ બીકેમ એટલે પછી એવિયલ છે આખા કેરેલામાં ફેમસ એટલે પ્રખ્યાત બની ગઈ. મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન પર્સનલી, તો એ પણ એક્શન વર્ડ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે
આ સરસ મજાની ડેસ્ટ ધ બેસ્ટ એ સ્ટોરી છે એ શીખ્યા, અને તમને પણ ખૂબ મજા આવી હશે. તમે પણ આવી રીતે ક્યારેક નવી નવી વાનગીઓ બનાવજો, અને જેના દ્વારા તમે કંઈક નવું ઇન્વેન્શન લાવી શકો. નવા નવા આઈડિયા છે, તમને જો રસોઈનો શોખ હોય તો તમે આવા નવા આઈડિયા છે એનો ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આના સ્પેલિંગ છે એ સારી રીતે તમારે લખવાના છે. 5 વાર નોટબુકમાં લખી અને બતાવવાના રહેશે. તો ત્યાં સુધી આપણે હવે અહીંયા અટકીએ છીએ. બાય.